चैतन्यम शांतम शाश्वत व्योमातीतम निरंजनम नाद बिंदु कलातीतमे तस्मै श्री गुरुवे नमः। ओम वांगमे मनसि प्रतिष्ठितम् मनोमे वाचि प्रतिष्ठित महाविराविर्मय दिवेदस्य सुतमे मा प्रवासी नैनाधिति नाहोरात्रान् सन्दधामृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मान् मवतु तदत्कारमवतु भवतु मां वक्तारम वक्तारम। ओम शांति ही शांति ही शांति शांति। जानो छो जे कोई यजमानो छे शांति थी बेसे कोई डिस्टर्ब पैदा न करे। आज जीरा गाम नी अंदर संतो ना सामया गुरुजनो ना सामया साथे भोजन प्रसाद धर्म सभा संतो नु स्वागत दान भेट आ सरस मजा नु आयोजन एमा उपस्थित जीरा गाम ना नागरिक जनो विरजी भाई चौड़वड़िया हमारे माजी सरपंच सावर साहेब અમારે ચીમન ભાઈ સેકડા અન્ય મિત્રો કારણ કે અહીંયા તો આખું ગામ છે એટલે માતાઓ વડીલો ભાઈઓ બહેનો નાના બાળકો અને હું એમાં આવી જાઉં શાંતિ રાખો બેટા। આ સરસ મજાના કાર્યક્રમની અંદર શરૂઆત આપણે જો કરીએ તો સામૈયા એટલે શું કામ સામૈયા કરવા નાની દીકરી ઉપર કળશ લઈ અને આવે અને તમે બધા ઢમ ઢમ કરતા ભયાવો ગાદી ઉપર બેહારી જો ગળામ ફૂલો હાર નાખી દો સાલ ઉડાડી દો અને પછી એક ખિસ્સામાં કવર નાખી દો એટલે તમને મોક્ષ મળી જાય। આ અમારા બાપનો ઈજારો નથી એટલે અમે તમને આપી દઈએ, તમારે બધું કરવું પડે અને જે કઈ કરી રહ્યા છો એ તમારે જ કરવાનું છે, અમારે કોઈથી કઈ કરવાનું નથી। અમારે એક કામ કરવાનું છે, તમારો વિશ્વાસ જે છે એ અડગ જળવાઈ રહે, તમારો ધર્મ આદિ થી અંત સુધી આબાદ રહે અખંડ રહે એવી જે પ્રવૃત્તિ છે એ અમારે કરવાની છે, બાકી બધું તમારે કરવાનું છે। એટલે અહીંયા જે હામૈયા કરે આપણે હામૈયા કરે તો હામૈયાનો અર્થ શું તો કે ભાઈ ઢબક ઢબક કરતા આવી ગયા એટલે હામૈયા થઈ ગયા એવું ન હોય, પણ આપણા ઋષિ મુનિઓની જે કઈક પરંપરા એકદમ પવિત્ર પરંપરા તમે જોજો કેટલી સરસ બંધારણ એમણે કર્યું જેને આપણે ક્યારે સમજી નથી શકતા કરીએ છીએ બધા મંડપ ની અંદર જયારે લગ્ન થાય ત્યારે મોજું કાઢી અને મને પાણ પગ અડાડે, તમે જોજો ખબર નથી હું કામ અડાડે છે, માણસ દેવ થઈ જાય તો જાપાની મેલડી હોય જયારે માણ મરે ત્યારે જ એના માથા નળીએ ફોડવામાં આવે, પછી કોઈ નળીએ રોતી રહેવાનું છે, આ બધું છે હું કામ, પછી અહીંયા કળશ લઈ અને સંતો ના હામીયા કરવામાં આવે, લગ્ન હોય ત્યારે એક નળીએ, અહીંયા સંતો હોય ત્યારે અનેક નળીએ, આની પરંપરા જાણી પેલા ક્યારે કોઈ, એટલા માટે ઉત્તિષ્ઠ જાગૃતિ પ્રાપ્ય ભ્રાનની ગોધર સુવિધાયામ વિમુક્ત હે માનવ ઉઠો જાગો અને મહાપુરુષોના સાનિધ્યમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરો। રૂપિયા તો ગમે અહીંયાથી મળી જાય, વરજીભાઈ કીધું એમ તમે કહો એટલે લૂંટવાનું કામ મને આવડે એવું તમને ન આવડે, મારી હામાં બેહો એટલે તમારો કિસ્સો ખાલી કરતો વેપારી જવાબદારી, પણ નકરું લૂંટવા વાળા નથી, ઘણી વખત લૂંટાવા વાળા છે, કુંભમાં ગયો તો 8 લાખ રૂપિયા લૂંટાવીને આવ્યો છે અને બધા તમારા પૈસા હતા એટલે લૂંટાવી દીધા, એ મારા બાપના નહોતા, અને કદાચ જો હું એનો ભોગ વટો કરું અને એ હું વાપરું તો મને કોઢ નીકળે નકર કેન્સર થાય, એટલે તમારું બધાનું ધન દાન એ કાશીના ક્ષેત્રમાં વહેલું રહ્યું એવો છે। આનું નામ આદેશનો સાધુ, સાધુ ખિસ્સા ભરવા ન હોય, સાધુ સમર્પણ કરવા માટે હોય, અને એ તમારો વિશ્વાસ કે આ દીકરાને અમે સાધુ સંતોને ભેટ આપી દઈશું તો આ કઈક સમર્પણ કરશે, દેશનું કઈક રક્ષણ કરશે, ધર્મનું કઈક રક્ષણ કરશે, ધર્મનો વિકાસ કરશે, કઈક વિદ્વાન મનુષ્ય સારી ઉચ્ચારો આ સમાજના કાન સુધી પહોંચાડશે એવું કામ આ દીકરો કરશે, એટલા માટે એવા ભરોસાથી અમને સાધુ બનાવવામાં આવ્યા, અમારા સુખ માટે નહીં, અમારા વૈભવ માટે નહીં, અને અમારા હામીએ થાય ને અમારે તૈયાર રહેવું પડે ખાડા હાર પહેરવા હોવાથી, અને એવી તૈયારી હોય અમારે એક ગુંદોણી બહુ સરસ મજાનો કાર્યક્રમ અને એમાં જેમ નરેન્દ્ર મોદીને ફૂલનો હાર ગુલાબનો પહેરાવે ને એવો 4 જણા લઈને આવ્યા, મેં કીધું લા ભાઈ આ બહુ વજન લાગજો એટલા પાછા ખાહડા ત્યાં રાખજો, કારણ કે આ મારે હવે કેવું પડી ગયું છે એટલે મેં પહેરાવશો તો હાલી છે આપણે બે હરકું છે, પણ હા મેં હું કામ હું તમને વાત કરું થોડુંક તમને જાણવા મળશે
એટલા માટે કે ક્યારેક તમે હામૈયા કરશો તો એની પરંપરાને જાણશો, અનુભવશો. ક્યારેક બેચનાને તમે વાત કરી શકશો, તમારી ભાવિ પેઢીને તમે સંસ્કાર આપી શકશો, એવી વાત છે. આજે નાની દીકરીઓ ઉપર કળશ લે અને સંતોના હામૈયા કરવા જાય. લગ્ન હોય ત્યારે એક દીકરી જે કન્યા હોય એની બેનપણી હોય અથવા તો બેન હોય આ હામૈયું લઈ અને આપણે જતા હોય છે ત્યારે એક શ્રીફળ હોય અને ત્યાં વરરાજાને ટેબલ ઉપર ખુરશી ઉપર બેસાડી ટેબલ ઉપર કળશ મૂકી અને નાળિયેર બદલાવવાની પદ્ધતિ છે. એ એટલા માટે એ આપણા ઋષિ મુનિઓ ઈશારો આપ્યો છે કે અમારા માંસના પિંડનો સ્વીકાર તમે કરો, તમારા પિંડનો સ્વીકાર અમે કરીએ અને કળશ જે છે એ માનો ગર્ભ દ્વાર છે એની ઉપર જે શ્રીફળ છે આ બે શ્રીફળની વચ્ચેથી ત્રીજા શ્રીફળનું નિર્માણ થાય એટલા માટે એ સ્વાગત છે. તમે જોઈ લો આપણી જૂની પરંપરા જેને આપણે સમજી નથી ગયા અને છતાંય વરરાજાનું હામૈયું લઈને આપણે જઈશ પણ સંતો માટે હું આ તો કેટલાય કળશ છે એક નહીં. કોઈ પણ ગ્રહસ્થ નું હામી કરવું હોય તો એક કળશ થી થાય, સંતો નું અનેક કળશ થી થાય. અનેક કળશ થી કરવામાં આવે છે ત્યારે જયારે સંતો જ્યાં બિરાજમાન હોય જેવી રીતે રામજી મંદિરે અમે બેઠા હતા ત્યારે દીકરીઓ બધા જ કળશ અમારી હામે મૂકી દીધા અને સંતોએ શું કર્યું એ દીકરીઓ અમને શું ઈશારો કરતી હતી કે જયારે જયારે આ કળશ અમારો ગર્ભદ્વાર તમારી સામે મૂકીએ છીએ હે દેવ જેવા પુરુષો જયારે આ સંસારની અંદર અમે લાયક બનીએ અમારે જયારે સંતતિની જરૂર પડે ત્યારે અમારી ઉપર એવી દયા કરજો. ચાંદલો અમને કરીએ ને આમંત્રણ આપ્યું છે કે અમારી ઉપર દયા કરજો કે જયારે અમારે જરૂર પડે ને સંતતિની ત્યારે તમારી જેવા દેવ જેવા દીકરા અમારે ખોળે જન્મ લે એટલા માટે અહીંયા અમે અમારી સામે કળશ મૂક્યા છે. આ અમારી પરંપરા, આ આપણી હિન્દુઓની પરંપરા. અને સંતો શું કરે છે તો કે યથાશક્તિ અંદરથી ભેટ મૂકી અને એમ કે હે માં બીજો જન્મ જયારે અમારે લેવાનો થાય ને ત્યારે તારા ઉદરમાં અમને વાસ આવે છે. આ આપણી હિન્દુની પરંપરા છે. કઈ નાળિયેર લઈને ઢબઢબ કરતું લઈને ભાઈ આવું એ પરંપરા નથી, લગ્નની પરંપરા. જયારે આપણે હું કહું કે ભાઈ ઓલા પથ્થર આપણે જોઈ છે ને ક્ષેત્રપાલ તમે મૂકો બ્રાહ્મણો મૂકો છો પણ ખબર નથી હું કામ મૂકો છું બધા ઠોહા મારી ભૈયા જાય છે. લંકા એ તો બહુ સારી વાત કરું રમેશભાઈ વીરજીભાઈ એ સમજવા જેવી વાત છે. ટૂંકમાં ભલે છે તો ધાર્મિક લંકાની લાડીને ગોગાનો વર એવું નામ સાંભળ્યું છે તમે ક્યારે પણ હકીકત કોઈને ખબર નહીં. રાવણની એક કન્યા હતી ત્યાંના વિદ્વાન બ્રાહ્મણ એમ કીધું કે આ કન્યા છે ને આ ગામના હરિજનના છોકરા અરે એમના લગ્ન થશે ભંગીના છોકરા અરે રાવણ કે આ છોકરો જીવે તો એની અરે લગ્ન થાય ને તો મારું ટીપર કોઈથી ખોટું બોલે નહીં. રાવણે આદેશ કર્યો સૈનિકોને બોલાવી અને કીધું કે આને જંગલ અને જંગલમાં જઈને કાપી નાખી દીધું એટલે આની દીકરી ક્યારે લગ્ન ન થાય. લેખમાં મેં મારી દઉં તો રાવણ આવો એને અહંકાર કર્યો. વિદ્વાન રાવણે એમ કીધું કે આ ઘટના ક્યારેય ન બને એ તો લગ્ન એની હેરે જ થાય. સૈનિકોને બોલાવી અને છોકરાને જંગલમાં લઈને જયારે ગયા તો ઓલા તો દારૂ માંસ મટન માંસ મદિરા પાન કરવા વાળા એને ખબર ન રહે કે આને શું કરવાનું છે. એને વાહમાં એક તલવાર થી ચોકડી મારી અને નદીમાં ઘા કરી દીધો. છોકરો પાણીમાં વહી ગયો. આ લોકો રાજાએ પૂછ્યું રાવણે તો છોકરાને મારી નહીં ગયો કે હા પીધે લાલતમાં કોઈ કઈ ખબર નથી. એ છોકરો દરિયાની અંદર તરતા તરતા એ ભોગાને ખાળે નીકળ્યો અને ત્યાં રાજાને કુંવર નહીં ત્યાંનો રાજા હતો એને સંતાન નહોતું. ત્યારે એવો નિયમ હતો કે હાથણી જેની ઉપર કળશ ઢોળે એ રાજકુમાર અને એવું આયોજન કરવામાં આવ્યું ને હાથણી જયારે કળશ લઈને નીકળી આ છોકરો અહીંયા ઉભો હતો અને એ કળશ છોકરા ઉપર ઢોળ્યો એટલે એમ કીધું કે આ તો આપણે વારસદાર છે. ખરેખર લંકાનો રૂખીનો છોકરો અને આ રીતે એ રાજકુમાર બન્યો અને રાવણે એમ કીધું કે દૂર દેશમાંથી કોઈ કુંવર શોધે. કથા તો બહુ લાંબી છે પણ શોર્ટકટમાં કહું છું કે કોઈ એવો છોકરો દૂર દેશમાંથી કોઈ તો જન્મના છે આપણે આ દીકરીના લગ્ન કરવાના છે. ત્યાંથી વિદ્વાન એમના બ્રાહ્મણ હતા એ નીકળ્યો અને એ ભોગાવીને એમ કીધું તો કે ભાઈ આ અમારે દીકરાના સંબંધ કરવાનો છે. એ બેની સગાઈ થઈ લગ્નની તૈયારી થઈ લગ્ન થઈ ગયા આ બધી ઘટના ઘટી ગઈ. પછી રાવણ એટલે વિદ્વાન બ્રાહ્મણને કીધું કે કેમ તમે કીધું હતું ને કે આ રૂખીના છોકરા એને લગ્ન હતા તો કે મારું શાસ્ત્ર ખોટું કોઈ દી ન પડે આ વાત હા સાચી છે. તો કે એનો પુરાવો હોય તો કે લાવો તમે સૈનિકોને જેને મારી નાખવા મોકલે તેને બોલાવો. બે સૈનિક ને બોલાયો એને પૂછ્યું તમે મારી નાખ્યું કે ના ના એને વાહામાં અમે તલવાર થી ચોકડી મારેલી છે
वस्त्र उतारी ने जहां जोयु तो वहां में तलवार ने चोकड़ी थी तो के आज रुकी नो छोकरो ये लंका ने लाडी घोगा नो वर आ वस्तु ये बधु बनी गया पछी रावण एनो बेनो त्याग करे के जाओ मारा राज ने अंदर तमे ने एने कोले बे संतान ना जन्म थिया एक क्षेत्रफाळ ने बीज मेलडी एक ने मांडवा मा मुकवा मा आयो मोजू काढ़ी पग अडाड़वानो तम जोजो हर कोई मानस गृहस्थ जमीन में प्रवेश करे त्यारे ई पत्थर ने एक पोताना पग थी ठोकर मारे एटला माटे इशारो करे छे भले अमे संसारी बनीए पण आवी वर्णशंकर प्रजा अमारथी पैदा नहोता एटला माटे ठोकर मारवा मांगे आ लंकानी लाडीनी गोगानो वर अने एटला माटे आ बधा हामैया होय अने खरेखर तमे जे हामैया करो छो ई अमारा हामैया नथी तमारी धरोहरना हामैया छे आ देशनी संतो छे ई धरोहर छे संत छे ई आ देशनी धरोहर छे हिमालय पहाड़ आ देशनी धरोहर छे जो हिमालय पहाड़ नी अंदर हिमशिला न होय तो आ देश ने क्या शीतलता न मे आ सृष्टि ने क्या शीतलता न मे एट बढ़ टेम्परेचर वी जाए कि ज्यादा अँ जीव सृष्टि जीवी न सके एट हिमालय से एक आदेश धरोहर है गंगा पर आदेश एक धरोहर एम संत आदेश धरोहर है मां ई एक आदेश धरोहर है आ सृष्टि पर एक वक्त मां शब्द लई ले तो जीव सृष्टि ना नाश थी जाए जीव ना क्या जन्म न थे एट मां पर एक धरोहर है संत संता सृष्टि पर विदाय ले आज सृष्टि पर शास्त्र जेवी चीज न रहे सभ्यता विवेक मर्यादा शिष्टाचार शास्त्र संस्कृति सभ्यता शास्त्र वेद पुराण आ बधु क्या लेवा जाऊ आज वेद नी सोड रुचा मास्टर साहब तुम्हारे सांभळवी होय तो क्या जाऊ ये संतो बैठा है तो वर माग्यू तमने आपे वर माग्यू महात्मा जी कीधु के आ रुचाओ थी परिवर्तन केटलू आवे ई तो जे अनुभव तो एने खबर होय केटलू परिवर्तन आवे जे लिक्विड पीवे एने खबर होय के एनो नशो हुं छे एनो फायदो हुं छे एम वेद जे भणतो होय जे भणतो सतत वाँचतो होय एनो मनन चिंतन करतो होय एने खबर होय के एनी ईर्जा ऊर्जा हुं छे वीरजीभाई तो मने जाणे छे पण आज हांभळ्या पछी ई एम कहता छे आ बावाना आवड में जाण्यो नतो कोई दी हांभळ्यो नतो બીજી જ રીતે હું જોતો પણ દ્રષ્ટિ બીજી હતી હવે બીજી દ્રષ્ટિ લે છે એટલો ફરક આપો સત્ય ઘટના છે તો સંત એક ધરોહર છે આ દેશની માં એક ધરોહર છે અને શાસ્ત્ર પણ એક ધરોહર છે આપણા વેદ પુરાણ એ પણ એક ધરોહર છે આ મનુષ્ય આ બધા જ એક એક વસ્તુ ઉપરથી લઈ લેવામાં આવે તો અહીંયા જીવ સૃષ્ટિને જીવનનો કોઈ પણ અધિકાર ન રહે તમે જોજો અહીંયા સભ્યતા શિષ્ટાચાર વિવેક મર્યાદા શાસ્ત્ર તમને શીખવશે કોણ પછી કોઈ શીખવા વાળા રે પછી ત્યાં લૂંટવા વાળા રે લૂંટાવા વાળા કોઈ ન રે એટલા માટે સંતો અને એનું સ્વાગત તમે જયારે કર્યું છે ત્યારે તમે તમારી ધરોહર નું સ્વાગત